આજનું જે વિચાર છે કે નાણાંનું વિજ્ઞાન, પહેલાં તો વિચાર ઉપરથી એક મારે વાત કહેવી છે કે આ વિચારમાં શું તાકાત છે એનું આપણે અત્યારે જે ઉદાહરણ બધા જોઈ રહ્યા છે કે ક્યારે અને કોઈ પણ, હમણાં જેમ બુટાણીભાઈ કીધું કે અત્યારે આપણે જે પણ પરિસ્થિતિ છે એ વિચારોના વાવેતરથી છે. હવે આજે જે વાત આપણે કરવાના છીએ સાહેબે, જેના માટે આજે જે કન્સેપ્ટ આપ્યો છે, તો એ બદલ હું બહુ દિલથી આભાર માનું છું કે મને અહીંયા બોલાવવા બદલ, એના માટે નહીં પણ જે સમાજ માટે એમણે જે વિચારોનું જે આ કેમ્પેન ચલાવ્યું છે એની શું તાકાત છે એ આવનારા સમયમાં આપણને ખબર પડશે. કારણ આમાંથી કોઈ પણ જેટલા બી વિચારો રજૂ થયા, એક બી વિચાર આપણા જો જીવનમાં ઉતરી ગયો તો એ જીવનને ક્યાં લઈ જશે એની આપણને ખબર નથી. અત્યારે પણ આપણો સમાજ જ્યાં છે એ આજે વર્ષો અગાઉ કોઈ મહાનુભાવે એક વિચાર વાવેલો હતો એનું જ આ પરિણામ છે. તો એના માટે સાહેબને ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને આવીને આવી આગળ પ્રવૃત્તિ થતી રહી એના માટે ખૂબ ખૂબ સાહેબને અભિનંદન. હવે આજની જે વાત કરીએ કે નાણાંનું વિજ્ઞાન, સાહેબ વિજ્ઞાન એટલે ઇઝ ઇક્વલ ટુ કે જે પણ થાય કોઈ રૂલ્સથી થાય, કોઈ થિયરીથી થાય. તો નાણાંમાં પણ આવું જ છે કે એનું જો વિજ્ઞાન સમજી જઈએ ને, તો જેમ હમણાં અંકિતભાઈનો એક શબ્દ બહુ ગમ્યો કે પેટ રળે પંડ રળે પેટનું જ થાય એમ, બરાબર છે, અને ધન રળે તો ઢગલા થાય. સેમ વસ્તુ આવું નાણાંમાં છે. તો આ વસ્તુ થાય કેવી રીતે? તો આપણે બહુ ચલણમાં એક શબ્દ છે કે ભાઈ આર્થિક સમૃદ્ધતા, બરાબર. તો આર્થિક સમૃદ્ધતા આવે કેવી રીતે? તો જનરલી બધાના મગજમાં એક જ વિચાર હોય કે આવક હોય તો આર્થિક સમૃદ્ધતા આવે. હવે આવક બી છે ને ચાર સ્ટેજથી હોય છે. કોઈ પોતે ક્યાંક કોઈ કંપનીમાં જોબ કરતા હોય, અથવા કોઈ વ્યક્તિ પોતે સેલ્ફ એમ્પ્લોય હોય, કોઈ બિઝનેસમેન હોય, અને કોઈનું ઇન્વેસ્ટમેન્ટ હોય. આ ચાર જ એવા સોર્સ છે જ્યાંથી તમારી ઇન્કમ આવતી હોય. તો ઇન્કમ આવે એને શું આપણે આર્થિક સ્વતંત્રતા કે આર્થિક સમૃદ્ધતા એનાથી આવી જાય ખરી? જવાબ છે ના. તો આર્થિક સમૃદ્ધતા કહેવાય કોને? તો જનરલી અમારા જે સ્ટોક માર્કેટમાં અમારા જે બધા ફંડ મેનેજરો કે જે ડિસ્કશન વધારે થતું હોય કે તમારી એક્ટિવ ઇન્કમથી તમારી પેસિવ ઇન્કમ વધારે હોય એને આર્થિક સમૃદ્ધતા કહેવાય કે જેને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. પેસિવ ઇન્કમ અને એક્ટિવ ઇન્કમ એટલે તમે જે આખો દિવસ જ્યાં પસાર કરો છો ત્યાંથી જે તમે મહિને કમાતા હો ધંધામાંથી, નોકરીમાંથી કે પોતાના ધંધામાંથી, એ તમારી એક્ટિવ ઇન્કમ છે. અને જે જગ્યાએ તમે જતા નથી અને ત્યાંથી તમારી ઇન્કમ આવે છે એ પેસિવ ઇન્કમ છે. હવે જ્યારે એક્ટિવ ઇન્કમ એટલે કે તમારા જે ખર્ચા છે એનાથી વધારે તમારી પેસિવ ઇન્કમ હોય તો જનરલી આપણે આર્થિક સ્વતંત્રતામાં છીએ એવું કહેવાય. પણ હવે આ વસ્તુ એક અમુક સમય સુધી સાચી પણ હતી અને હજુ પણ સાચી છે, એ હું ખોટી નથી કહેતો, પણ એમાં એક સ્ટેપ ઓર વધ્યું છે. કારણ કે અત્યારે જે રીતે બધું ગ્લોબલાઇઝેશન, જે રીતે બધું ખર્ચા, બરાબર છે, જે રીતે મોંઘવારી, એ પ્રમાણે તમારી જે પેસિવ ઇન્કમ છે એ પણ જો પ્રોપર વે ઉપર ન હોય તો સાહેબ ત્યાં પણ ક્યાંક આર્થિક સ્વતંત્રતામાં કાંઈક માઇનસ રહી જાય એવું અત્યારના સમય પ્રમાણે સૂચવી રહ્યું છે. હવે ખાસ અહીંયા વાત હું આજે બે જ, જે મેં ચાર કેટેગરી કીધી ઇન્કમની, બરાબર, જો બધા માટે ચર્ચા કરે તો ટાઈમ ઓછો પડે, પણ જનરલી જે બધા માટે બિઝનેસમેનોને પણ આ લાગુ પડે છે, પણ આપણે શરૂઆત અત્યારે બે કેટેગરી જે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોય છે એના માટેની આપણે આજે વાત કરીશું. હવે પેસિવ ઇન્કમ તો કરવી છે ઘણાનું એ હોય, પણ એક્ટિવ ઇન્કમમાંથી કંઈક છૂટછાટ મળે તો પેસિવ ઇન્કમ કરીએ ને? અમારે બી કરવી જ છે પણ થતી નથી. આવો જનરલી બધાનો પ્રશ્ન હોય છે. તો એક વસ્તુ હું તમને જણાવી દઉં, આ મારા કોઈ શબ્દ નથી, આ આપણે કહીએ ને કે જે યુનિવર્સલ ટ્રુથ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે
આ એટલું જ જવાબદાર વાક્ય છે કે જો તમે એક્ટિવ ઇન્કમમાંથી એવું પ્લાનિંગ કે એવું ઇન્વેસ્ટ નહીં કરો તો કોઈ દિવસ પેસિવ ઇન્કમ થવાની નથી. એટલે શરૂઆત જ આપણી એક્ટિવથી થશે. એટલે આપણે આજે આખી વાત એક્ટિવ ઉપર જ કરીશું. એક્ટિવમાં જો આપણે નંબર અચીવ કરશું તો પેસિવ બાય પ્રોડક્ટ આવવાની છે. હવે બીજી વસ્તુ કે જનરલી અમે કોઈ કસ્ટમર પાસે કે કોઈ અમારા ચેનલ પાર્ટનરોની ઇન્વેસ્ટર મીટ હોય ત્યાં બેઠા હોઈએ તો એક જ વસ્તુ આવે કે અમારે ઇન્વેસ્ટ તો કરવું છે પણ અમારી પાસે કંઈ બચે તો અમે ઇન્વેસ્ટ કરીએ, બીજું કે કમાશું પછી ઇન્વેસ્ટ કરીશું. તો સાહેબ એક વસ્તુ કહું કે તમે જો બચત કરશો ને તો તમે ઇન્વેસ્ટ કરી શકશો. એટલે દુનિયાના જે સૌથી મોટા જેને ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં ધ કહેવામાં આવે, જેને ઓળખતા જ હશે બધા, વોરેન બફેટ, એનું એક સૂત્ર છે કે તમારી આવક માઇનસ તમારી બચત ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. જ્યારે એટલે સમજાય ને આ વાક્ય, આવકમાંથી બચત કરી લો પછી વધે એમાંથી તમારા ખર્ચાને જરૂરિયાત એવી રીતે તમે પ્લાનિંગ કરો. જ્યારે અત્યારે જનરલી આપણામાં શું ચાલી રહ્યું છે, આવક માઇનસ એક્સપેન્સ બરાબર સેવિંગ, એટલે કે બચત વધશે તો કરશું. પણ આજના સમયમાં સાહેબ આ ઇક્વેશન ખોટી છે. પહેલાં તમે બચત નહીં કરશો બરાબર છે તો આ ક્યારેય ઇન્વેસ્ટ નથી થવાનું. એટલે આપણે કહીએ ને કે ભાઈ અમે કમાશું ને પછી કરશું, તો આમાંથી જેટલા બેઠા છે એમાં લગભગ મારી આ વાત સાથે સંમત હશે, જેમ આવક વધે છે એમ આપણા ખર્ચા વધે છે બરાબર. આમાં લગભગ હું આવી ગયો, તમે આવી ગયો, બેઠેલા તમામ લોકો આવી ગયા. તો આ સૂત્રને અપનાવીએ આપણે કે ભાઈ આવકમાંથી આપણે બચત કરીએ બરાબર છે. હું એમ નથી કહેતો કે તમે તમારી જરૂરિયાત પૂરી ન કરો, પણ જેમ હમણાં વરસાણી સાહેબે કીધું કે જે આવી નાની નાની સ્માર્ટ બચત થાય છે એના થકી બી તમે કરી શકો છો. તો આ જો તમે સૂત્રને અપનાવશો તો એ વસ્તુની ગેરંટી છે કે તમને એનું રિઝલ્ટ 100% મળશે. હવે આપણે વાત તો થઈ બચતની, હવે શેર માર્કેટના માણસો છીએ બરાબર છે, એટલે અમે તમને જો એનું પ્રેક્ટિકલ જ્ઞાન ન આપીએ તો આ થિયરીનો કોઈ મતલબ રહેતો નથી. હવે જનરલી ચલો કે ભાઈ અમે આ આજથી આ સૂત્રને અમે અમલ કરીશું કે પહેલાં બચત કરીશું અને પછી અમે આમાં ખર્ચો કરીશું જે બી હશે. તો હવે બચત કરાઈ ક્યાં? હવે તમે એમ કહો બચત કરવા માટે હવે મારે કોઈ પણ રિયલ એસ્ટેટમાં જાવું તો મોટા પૈસા જોઈએ બરાબર છે, બીજું મારી પાસે FD છે, PF છે બરાબર છે. તો આમાં ઘણા જે જાણકાર માણસો હશે એ લોકોને એવું હશે કે જે રીતે મોંઘવારીનો દર વધી રહ્યો છે એની સામે FD અને PF એ બધું અમને સામે એની આવકની સામે પેલું થતું નથી. એટલે કે મોંઘવારી કરતાં તમારી બચતમાંથી જે આવક થાય છે એની નાની રહી છે, જે તમને આવનારા સમયમાં એ તમને કોઈ વસ્તુ બેનિફિટમાં નથી થવાની. કે ભાઈ એટલે આપણે દેશી વાત કરીએ તો કે ભાઈ આપણે એક મંડળ ચાલુ કર્યું એમાં બધું રોકીએ, અથવા આપણે કોઈને વ્યાજ ઉપર આપીએ, તો શું એમાં 100% તમારી સેફ્ટી છે ખરી? અને આ તમે બચત કરો છો તમારા ભવિષ્ય માટે, તો શું આ બધી વસ્તુ તમારી પાસે એવી કોઈ ગેરંટી કાર્ડ છે કે આ 10 વર્ષ 20 વર્ષ 15 વર્ષ સુધી આ કોન્સ્ટન્ટ આ રીતે ચાલતું રહેશે? જો ચાલે તો તમે સાચા છો, તો એ જ કરાય. પણ જનરલી આમાં બધાને અનુભવ છે કે એ વસ્તુ કાંઈ કાયમ ચાલતી નથી. 2-3 વર્ષમાં સારું આ ચાલે તો એનો મતલબ એવો નથી કે આપણે સાચા રસ્તા ઉપર છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગના કે બચતના રસ્તા ઉપર. તો રોકાણ હવે ક્યાં કરાય અને ક્યાં ન કરાય? તો જનરલી આપણે કોઈ એવા અનઓર્ગેનાઇઝ સેક્ટર બરાબર છે કે ભાઈ એક્ઝામ્પલ આપણે વ્યાજે આપીએ કે PFમાં મૂકીએ કે FDમાં મૂકીએ, એ તમારો કોઈ દિવસ ફાઇનાન્શિયલ ગોલ પૂરો નહીં કરશે. જો અત્યારે કરતા હોય તો આજથી આ મારી વાત પૂરી થાય પછી કાંઈ પણ એવું ચેન્જ કરજો અને હું જે તમને સજેસ્ટ કરું છું એમાં તમે આગળ વધજો. કારણ કે આ વસ્તુ આજે ઇન્ડિયાને આખું ગ્લોબલી વર્લ્ડ આના ઉપર ચાલી રહ્યું છે. તો ઇન્વેસ્ટ કરાઈ ગયા. હવે શેર માર્કેટ છે, હવે જ્યારે IPO પ્રીમિયર 3 હતું ત્યારે જ સાહેબે મંચ ઉપરથી કીધેલું કે હવે છે ને માનસિકતા બદલો, શેર બજાર સટ્ટો છે ને મગજમાંથી બધા જ અહીંયાથી કાઢી નાખો, એ કોઈ સટ્ટો નથી. કાલનું જ પેપર તમે ગુજરાત સમાચાર જો વાંચ્યું હોય તો શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ 50 લાખ કરોડનું રોકાણ પહોંચી ગયું.
સાહેબાનો મતલબ શું થાય કે ઇન્ડિયામાં લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં 50 લાખ કરોડ રૂપિયા રોકાયા છે અને આ સેક્ટર એવું છે, આ બહુ પ્રાઇમ વસ્તુ છે, બહુ બધી વસ્તુઓ છે સ્ટોક માર્કેટમાં, પણ જનરલી અત્યારે લગભગ મ્યુચ્યુઅલ ફંડથી ઘણા વાકેફ હશે પણ અમલમાં નહીં મૂક્યું હોય. એટલે આ મંચ ઉપરથી હું ખાલી એ જ કહેવા માગું છું કે તમારી આવકમાંથી એવો ભાગ કાઢો અને અત્યારે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન ન કરો. આપણે કહીએ ને કે ભણતર ચાલુ કરો એટલે આપણે છોકરાને નર્સરીમાં બેસાડીએ, તો આપણા સ્ટોક માર્કેટમાં, ફાઇનાન્શિયલ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ એક નર્સરીનું કામ કરે છે. અને બીજું, જે સાહેબે ટોપિક આપ્યો છે કે નાણાંનું વિજ્ઞાન, હવે એક ઉદાહરણ આપું કે આપણે સૌરાષ્ટ્ર બાજુ જતા હોઈએ, સૌરાષ્ટ્ર જવું હોય તો આપણે વડોદરાથી જે રૂટ પકડીએ અને બાય ડિફોલ્ટ આપણે પહોંચી જાય છે કે નથી પહોંચી જતા, શું કામ? તો કે એની પાછળ બધું નક્કી છે કે ભાઈ આ રસ્તે ચાલશું, અહીંયા જશું, ત્યાં પહોંચશું. તો સાહેબ આ સ્ટોક માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ બી એ જ છે કે તમે એને દર મહિને જે તમારી મિનિમમ સાહેબ 500 રૂપિયાથી રોકાણ થાય છે, આજે એક સામાન્ય આપણે પાનના ગલ્લે જઈએ તોય 100-200 રૂપિયાનું બિલ થઈ જાય છે, તો આ 500 રૂપિયાનું રોકાણ મને એવું નથી લાગતું કે આજના સમયમાં કોઈ ન કરી શકે, જે જેની કેપેસિટી. પણ આવકમાંથી આવી બચત કાઢી લો અને એ બચતને રોકો. અને સાહેબ જનરલી તમને કહો, અમે તો આપણા સમાજ પ્લસ બીજા ઘણા બધા કે ભાઈ અમે બોમ્બે અમારી બ્રાન્ચે જઈએ કે ભાઈ કોઈ પણ સિટીઝમાં જઈએ, બરાબર, ત્યાં બે ટાઈપના લોકો અમે બહુ ઓબ્ઝર્વ કર્યું, એક આપણે સુરત અને એમાંય ખાસ કરીને આપણા પાટીદાર ભાઈઓ અને બીજું એક અધર નોન પાટીદારો. સાહેબ એ લોકોનું કેવું પ્લાનિંગ હોય છે કે અત્યારથી એવી ચિંતા હોય એ લોકોને, હજુ મેરેજ થયા હોય કે 30 વર્ષના કે 35 વર્ષના હોય, આવનારા 20 વર્ષનું એના પ્લાનિંગ હોય, એના જે પણ ફાઇનાન્શિયલ ગોલ હોય કે મારા છોકરાના એજ્યુકેશન માટે કે ભાઈ ઘર માટે, અત્યારથી લોકો આવી રીતે નાની નાની બચતો પાર્ક કરતા જાય છે સાહેબ. એટલે અમે જોઈએ કે આ કેટલા સિરિયસ છે અને એ પ્રમાણે અમારા અમુક કસ્ટમરોના 15 વર્ષ પણ થઈ ગયા છે અમારી સાથે, તો સાહેબ એ લોકોએ ક્રિએટ કર્યું છે. તો આજે એક જ વસ્તુ હું કહું છું કે આવી શરૂઆત આજથી એક નિયમ લેજો અને આવી શરૂઆત ચાલુ કરો. અને સાહેબ બધું જ આ બેંકમાં થાય છે, બરાબર છે, કોઈ રોકડ વસ્તુ કે કોઈ રાખવાની જરૂર નથી, બરાબર. એટલે ઓર્ગેનાઇઝ વેમાં ઇન્વેસ્ટ કરશો તો આ બધી વસ્તુ કોઈ શોર્ટ ટર્મ નથી, આમાં 2-5 વર્ષમાં કોઈ તમારા પૈસા ડબલ નથી થવાના. વેલ્થ ક્રિએશન માટે સમય લાગે છે, એ આ એક વિજ્ઞાન છે અને એક આ લો છે ફાઇનાન્સનો. જેટલો સમય જાજો આપશો, જેટલી ડિસિપ્લિનથી કરશો, એટલું તમારું રિઝલ્ટ 100% આવશે. હું એટલું સારું આવશે એમ નહીં, 100% આવશે એવું કહું છું. તો એટલા માટે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. બીજું, જે પણ કાંઈ અનઓર્ગેનાઇઝ હોય એમાં તમે વિચારીને આવા ઓર્ગેનાઇઝ ફિલ્ડમાં આવજો. એક વસ્તુ તમને કહું, મેં જે બચતની વાત કરીને એક બહુ પ્રેક્ટિકલ કિસ્સો, એક મારા મિત્ર છે સંજયભાઈ કરીને, વર્ષોથી 20-એક વર્ષથી બોમ્બેથી સુરત અપડાઉન કરે છે, ડાયમંડના બ્રોકર છે. ગયા વર્ષે એણે મને એવું કીધેલું કે ભાઈ આવતા વર્ષે ફેમિલી સાથે મમ્મી પપ્પાને તેડાવીને અમારે હરિદ્વાર જવું છે. તો આ દિવાળીએ મેં પૂછ્યું, મેં કીધું ક્યારે નીકળો છો? તો મને કે કેન્સલ રાખ્યું. મેં કીધું શું કારણ? મને કે આ વખતે હીરાનો ધંધો મંદીમાં છે એટલે મને કે કેન્સલ રાખ્યું. તો મેં કીધું તમારે એટલી બધી તકલીફ છે કે તમે આ કેન્સલ રાખો છો? તો એણે મને એક બહુ સરસ જવાબ આપ્યો. સાહેબ એણે એક નિર્ણય લીધો છે, એક ડિસિપ્લિન એની, જો દર દિવાળીએ એ 3.5 લાખ રૂપિયાનું ગોલ્ડ ભેગું કરે છેલ્લા 10 વર્ષથી. હા, તો કે એક ગોલ્ડમાં જો હું ફરવા જાઉં તો ગોલ્ડ મારું અડધું જ પરચેસ થશે. એટલે કે મેં મારા ઘરે મારા પપ્પાને ને બધાને વાત કરી, એણે કીધું આપણે ક્યાં એ રહી જાય છે, આવતા વર્ષે જાશું. સાહેબ આને કહેવાય ડિસિપ્લિન. જે હું શબ્દ બોલ્યો ને, આવક માઇનસ રોકાણ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ, આ એનું આ લાઈવ એક્ઝામ્પલ. જ્યારે આવી ડિસિપ્લિન હોય ને સાહેબ, ત્યારે ક્રિએશન થઈ શકે. આજે એ માણસનું ટોટલ આ ઇન્વેસ્ટમેન્ટની નેટવર્થ 2 કરોડ રૂપિયા છે સાહેબ, આવી રીતે 10 વર્ષમાં ટીપે ટીપે ભેગું કરેલું. તમે આની તાકાત જુઓ. એટલે વસ્તુ એ રીતની છે. અને બીજું, આ બધા માટે જે પણ તમને જ્યાં ફાવે એક સારા સારથીની શોધમાં શોધી લેજો, જે તમને આવા સમયે જ્યારે પણ તમે કાંઈ વિચલિત થયા હોય તમને પાથ ઉપર રાખે. એટલે એક સારા એડવાઇઝર અને જે બી તમને જ્યાં ફાવે ત્યાં એમને સાથે રાખજો અને આમાં ડિસિપ્લિન રાખજો. તો હું ચોક્કસપણે માનું છું
કે આર્થિક સ્વતંત્રતા આવવામાં, આર્થિક સમૃદ્ધિ આવવામાં તમારી પાસે કોઈ વસ્તુ તમને બંધન નહીં થાય, 100% તમે એમાં સફળ થશો, એમાં કોઈ અતિશયોક્તિ નથી. ઓકે.